અમારા પૈસા બાપા આયા બ્રાહ્મણને આપે છે, આયા સાધુને આપે છે, આ એ સંસ્કાર એનામાં કાયમે માટે આ ઝડપાય રહીએ. એટલે કવિ કહે છે કે ધર્મ કરો તો ધન વધે, ધન વધે મન વધી જાય, મન વધ્યા પછી માન વધે, બધું વધત વધત વધી જાય, ધર્મ ઘટે પછી ધન ઘટે. બારોટજીએ વાત કરીને કે ભાઈ ખીમા બાપાનો આશરો રોટલો હતો, કે રોટલો તો રાણીમાંનો બાપ અડધી રાતે જાઓ અને રોટલા ઘડીને આપે. નર નારી એક મતા તો સરગાપુર મેં છતાં, એ તો ઘરનું માણસ હોય વ્યવસ્થિત તો તમે પાંચ મહેમાનને લઈ જઈ શકો, નકર તાકાત બહારની વાત છે. બારોબાર એક તો બારોબાર મહેમાન નીકળ્યા ને કે હાલો હાલો, હવે મહેમાન જાતા હતા બારોબાર ને પરાણે ઢહળી આવ્યો. બોલો, અરે એમ ન થાય. ઓલી બાઈ કે હું આ બધાને લઈ આવ્યો, ત્યારે ઓલા કીધું કે શાંતિ રાખો, હું જ્યારે જાઉં ત્યારે મને બહુ હાંસવે છે, આપણા ગામના પાત્રમાંથી નીકળ્યા છે તો પણ કે હોટલે ચા પાઈ દેવાય ને, અરે પણ કેવા મને હાંચવે છે, તારે ખાલી બે રકાબી ચા કરવામાં વાંધો છે. તો કે જાઓ દૂધ લઈ આવો. દૂધ લેવા ગયો ને ભાઈ મીંડી રોવા. મહેમાનને વિચાર આવ્યો કે આ બેન શું કામ રોવા મીંડ્યા. મહેમાને ભાઈને પૂછ્યું, બેન કેમ રોવો છો? કે હું તો તમારા દખને રોઉં છું. મહેમાન કે અમને શું દખ છે, અમે તો હાલ્યા જતા હતા, પરાણે આ ઢહળી આવ્યો ઘીરે. એ કે તમારા દખને જ રહું છું. કે કેમ? કે મારો ધણી તમને ખવડાવશે, પીવડાવશે, પણ એને એક એવી ટેવ છે કે હાલવા ટાણે હાથ હાંભેલા મારશે. મહેમાન કે હવે આ અમે કોઈ કોઈના તુકારા નથી ખાતા, એ હાંભેલા ક્યાંથી ખાઈ? એકબીજા ઈશારા કરી લીધા કે હાલો અહીંથી નીકળાય. ઓલો દૂધ લઈને જ્યાં પાછો આવ્યો તો ખાટલા ખાલી. એની ઘરવાળીને કે મહેમાન ક્યાં ગયા? તો કે મહેમાન તો વ્યા ગયા. એ કે પણ કે શું કામ, કેમ વ્યા ગયા? એ કે પણ બહુ કોશિશ કરી રોકવાની, છતાંય રોકાણાની વ્યા ગયા. પણ જવાનું કારણ કે કેટલા દિવસથી કે હું તમારી યારે માથાકૂટ કરતી હતી ત્યારે તમે મને હાંભેલું લઈ આવી દીધું, બરોબર? તો કે હા. કે મહેમાને હઠ લીધી કે આ હાંભેલું જ્યો તો જ આ નકર ના આવી. તો મેં ના પાડી ને મહેમાન વ્યા ગયા. તો ઓલો કે હાંભેલાની ના પડાય તો હાંભેલું લઈને વાહે થયો. એ મહેમાન લેતા જાઓ તો ઓલા વંડિયું ઠેકતા ગયા. કે જો ભાઈ ન બોલ્યો તો આ ભાંગી ના કર. હે, નર નારી એક મતા તો સરગા પૂરમે છતાં. એમ રાણીમાના જે રોટલાની વાત કરી કે ખવડાવીને ખાય ન્યા મારો ઠાકર રાજી થાય, એવો જે ભાવ. એટલે મારો કહેવાનો અર્થ એ કે ધર્મ કરો તો ધન વધે, ધન વધે મન વધી જાય, મન વધ્યા પછી માન વધે, બધું વધત વધત વધી જાય, અને ધર્મ ઘટે પછી ધન ઘટે, ધન ઘટે જેનું મન ઘટી જાય, મન ઘટ્યા પછી માન ઘટે, બધું ઘટત ઘટત ઘટ જાય. ધર્મ કરો તો ધન વધે, મન વધે, માન વધે, માન વધ્યા પછી મકાનમાંથી લખાવી શકાય શાંતિ નિવાસ. ઘણાના મકાનમાંથી બોર્ડ માર્યા હોય શાંતિ નિવાસ, ડેલી ખખડાવે એટલે બોઘરાનો ઘા આવે, ધોકાની બધા જટી બોલતી હોય. બોલો, બે જણા તો ફાળો લેવા માટે અમારા રાજકોટમાં આવ્યા હતા. એક બેનને કીધું કે બેન ફાળામાં કાંઈક લખાવો. ક્યાંથી આવો? કે અમદાવાદથી આવીએ છીએ, અનાથ આશ્રમમાંથી આવીએ છીએ, નાના નાના છોકરા મા બાપ વગેરેના હોય એને અમે ઉછરીને મોટા કરીએ છીએ, તો તમે કાંઈક લખાવો. બેન કે લખો ફાળામાં મારા બે છોકરા લખો. ઓને પરસેવો વળી ગયો કે આ ઘરે ઘરેથી બબે આવ્યું છે તો ઓને ક્યાં નાખવા એમ. પણ આ તો ઈશ્વરે જો કાંઈ તમને દીધું હોય તો દેવાની વાત છે. એટલે એવા આજના એવા ભાતીગળ ભજનીક મેં તમને કીધું એમ. લક્ષ્મણભાઈ મોકરિયા, એક મોકરિયા પરિવારને ગૌરવ લીધા જેવી વાત છે. વેરાવળ રેવનમાં નોકરી જ્યારે કરતા લક્ષ્મણભાઈ તો મારા પરમ સ્નેહી મિત્ર છે, પણ એનું ભજન કેવું, એ એક સંતપ્રેમી માણસ, સાધુ સંતોની હારે બેહવાવાળો માણસ, પણ એનું ભજન કેવું પાક્યું કે એક છોકરો ભીખુદાન ભેગો તબલું વગાડે છે ને એક છોકરો એમ કહેવાય છે કે હેમંત ચૌહાણ ભેગો બેનજો વગાડે. બોલો, આ ભજનનો આ પ્રતાપ. અને અમારા દિવાળીબેન એ ગાય છે આખો પરિવાર. દિવાળીબેન તમે વ્યાવો સ્ટેજમાંથે, આ તો તમે મેન કલાકાર છો. દિવાળીબેનને જોરદાર તાળીઓની ગડાથી વધાવો. બહેનો, દિવાળીબેન આવો. આખો પરિવાર, આ કેવા સંસ્કાર છે આ ભજનના. જો બેન ગાય છે, લક્ષ્મણભાઈ ગાય છે, બે છોકરામાં એવા સારા, અને સ્ટેજ જબરજસ્ત એમ. દેશ વિદેશમાં જેનું નામ છે આવું જબરજસ્ત. તો એક તો કોળી જ્ઞાતિનું ગૌરવ છે અને ખરેખર ભડ ગામનું ગૌરવ છે. તો આખા પરિવારને હજી એકવાર જોરદાર તાળીઓની ગગડાટથી વધાવી લઈ ભાઈ લક્ષ્મણભાઈ મોકરિયા, દિવાળીબેન અને ભાઈ ભરતભાઈ, એમ એવા બીજા ભાતીગળ ભજનીક ભાઈ રામભાઈ ડાભી, એને આપણે જોરદાર તાળીઓની ગગડાટથી વધાવી લઈ. આજના ભજનીક છે રામભાઈ, બીજા એવા ભાતીગળ ભજનીક છે જયેશભાઈ સુડાસમા, તેમજ આ
બે દિવસથી જેનું સતત વિડીયો શૂટિંગ શ્રી મધુવન સ્ટુડિયો જુનાગઢ, એ તો ભજન પ્રેમી છે અને પોતે ભજની કહે છે, એટલે કનુભાઈ જોશી એમને આપણે જોરદાર તાળીઓની ગળાથી વધાવી લઈ. એ આપણા આજના ભજનીક છે. બીજા એવા ભાતીગળ ભજનીક ભાયાભાઈ પધાર્યા છે, એને જોરદાર તાળીઓની ગળાથી વધાવી લઈ. પછી મોકરિયા સમાજના જે બારોટા એવા છે, આપણે એમની પણ વાણીનો લાભ લેવું. આજના આ આપણા આખી રાતના કલાકારો છે, બધાએ પાસેથી આપણે બબે ભજનો એની મોજ પડે એવા ભજનો બધાએ પાસેથી સાંભળવાના છે. ભાઈ પડો તો રામ ભજ રામ, વખત પડો કુશ દે, તારી અક્કલ બળી તો ઉપકાર કર, એમ નાનો ભાઈ નાધાભાઈ એમનો પરિવાર મળી. અને એક જ્યારે જબરજસ્ત એક જ્યોતસ્વરૂપ રામદેવજી મહારાજને જ્યારે અહીંયા બોલાવ્યા છે, તમે પણ સાથે રામદેવજી મહારાજને એને ચાંદીના રૂપમાં આપ્યા છે, એણે તો જ્યોત રૂપમાં બોલાવ્યા ને તમે ચાંદીના રૂપમાં એને આપ્યા છે, એટલે ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ. મારી બાજુમાં બેઠા બેનજા ઉપર ધીરા ધીરા વગાડ મારા કાળજામાં વાગે છે ટેરવા, જુનાગઢથી આવે છે મુકેશભાઈ ડાભી, એમને જોરદાર તાળીઓની ગડાથી વધાવી લઈ. તબલા ઉપર ભાઈ ભરતભાઈ, એમની બાજુમાં બેઠા ઢોલકના ધબકારા ભાઈ પંકજભાઈ, મંજીરાના એવા માણીગર મિત્રો, માઇક વ્યવસ્થા પંચેશ્વર સાઉન્ડ રાણાભાવ, આપ જ્યાં બેઠા છો ત્યાં આપને સંભળાવવાનું સારો. બીજો એક તમને એ ચોખટ કરો કે આપ જ્યાં બેઠા છો ત્યાં આપની તસવીરને કંડારી લે એવા કેમેરામેન ભાઈઓ શ્રી મધુવન સ્ટુડિયો જુનાગઢ. શુભ શરૂઆત મેં તમને પહેલાં એ વાત કરી ગણપતિ મહારાજ ને, તો આ લોકો મને લાગે અમદાવાદથી જ ભેગા લઈ આવ્યા લાગે છે. હા, જમાવટ થઈ ગઈ છે આમ તો, રીતિ સીધી સહિત અમદાવાદથી આ લોકો લઈ આવ્યા છે મને એવું લાગે છે. પણ નીતિ નિયમ મુજબ અમારા ભજનની જે પ્રણાલિકા છે, ગણપતિ આવે એટલે રીધિ સિદ્ધિ આવે, રીધિ સિદ્ધિ આવે એટલે રામદેવજી મહારાજ આવે, રામદેવજી મહારાજ આવે એટલે એ મોકરિયા પરિવારનું એવું ભળગામ સમક્ષ આવું કાર્ય એક સિદ્ધ બની જાય, તો ગરવા ગણપતિનું આહવાન લઈ રજૂ કરું છું લક્ષ્મણભાઈ મોકરિયા. અનેક ગાંડા હોય અને આવા ગાંડાને એક ઘરના સભ્ય ગણી અને જેની સેવા કરે છે એની કાલની રાહ જોવાતી હતી. વણઘા બાપાની અમે કાલના રાહ જોતા હતા, કારણ કે આમંત્રણ દઈ આવ્યા ને પછી કાલને સંભારીએ અમે, પણ આજ પૂ ગયા એમ. એકદમ જોરદાર તાળીઓથી વણઘા બાપાને આપણે તાળીઓથી વધારશું. વણઘા બાપાને વિનંતી કરીશ કે તેઓનું અમે સાલથી ઓઢાડી અને સન્માન કરીએ. તો વણઘા બાપા અહીંયા ઉપસ્થિત થાય. કારણ કે આપણા ઘેડ વિસ્તારનું ગૌરવ છે ભાઈ, આ સંસ્થા છે ને સમગ્ર ઇન્ડિયાની અંદર પ્રખ્યાત છે. વણઘા બાપાનું નામ છે જબરજસ્ત, અને આજે આપણા આંગણે ઉપસ્થિત થાય તો આપણે એનાથી વિશેષ કયું ગૌરવ લઈએ. એક દાણ ફરી તાળીઓથી વધાવીએ, બોલો રામદેવજી મહારાજની. તો વણઘા બાપાનું અમારા નાથાલાલ મોકરિયા સાલો ઢાળીને સન્માન કરશે. તાળીઓ પાડો ભાઈ. ખૂબ ખૂબ આભાર નાથાભાઈ વણઘા હતા. પાર્વતી જલ જીલન કો ચલી
નારી નવલ વેશ આંગણો મેલ ઉતારીને તેના બનાયા ગણેશ એ તુંડાળો દુઃખ ભંજણો સદાય બાળવેશ સમરું લક્ષ લાભ દે ઓ ગૌરી પુત્ર ગણેશ વિના વાત પેશી સદગુરુ વિના